नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर 354 मो प्रश्न, विद्युत चुंबकीय प्रेरण की घटना तमारे समझावानी छे। चुंबक अने गुचड़ा नी सापेक्ष गति द्वारा जोइए आकृति तमारे आ ड्रॉ करवानी छे। मित्रों जोई सको जो आकृति, मित्रों एक घना बधा आटा वाळू, एक एक पॉइंट ની હું ચર્ચા કરું છું, ઘણા બધા આટાવાળું ગૂંચડું એ બી લો, આર્યો ગૂંચડું એ બી, એના બી છેડા નજીક તમારે ગજ્યો ચુંબકનો એન ધ્રુવ ગૂંચડાના બી છેડા તરફ રહે એમ ચુંબકને સ્થિર રાખવાનું છે। હવે ચુંબકનો કયો ધ્રુવ? તો કે ચુંબકનો એન ધ્રુવ કઈ તરફ રહે? બુચડાના બી છેડા તરફ રહે તેમ સ્થિર અવસ્થામાં રાખો। ઓકે, બુચડાની બે છેડાઓને ગેલ્વેનોમીટર સાથે જોડો। ગેલ્વેનોમીટર તમને ખ્યાલ છે ને મિત્રો? ગેલ્વેનોમીટર ગુચડામાં વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે ઉપયોગી છે। ઓકે મિત્રો, ચુંબક સ્થિર છે, ગુચડું સ્થિર છે ને ગેલ્વેનોમીટરની સોય શૂન્ય પર સ્થિર છે, એનો મતલબ એમ કે ગુચડામાં કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। હવે તમારે શું કરવાનું છે? તો કે આ ચુંબકનો એન ધ્રુવ કઈ તરફ છે? બી છેડા તરફ, અને ચુંબકને તમારે ઝડપથી ગુચડા તરફ ગતિ કરાવવાની છે। કોને? ચુંબકને। કઈ તરફ? ગુચડા તરફ ઝડપથી ગતિ કરાવતા આ ગેલ્વેનોમીટરની સોય, એટલે કે ચુંબકને તમે ગતિ આપો છો, એટલે ચુંબકને ગતિ આપતા થાય છે શું? તો કે ગેલ્વેનોમીટરનો દર્શક એટલે કે સોય એક તરફ કોણાવર્તન કરે છે, એટલે ફરે છે। આમ ચુંબકને ગતિ આપતા થાય છે શું? તો કે ગેલ્વેનોમીટરનો દર્શક એક તરફ, ધારો કે ડાબી તરફ શું કરે છે? કોણાવર્તન કરે છે। આમ ચુંબકને ઝડપથી ગુચડા તરફ ગતિ આપતા ગેલ્વેનોમીટરનો દર્શક એક તરફ, ધારો કે ડાબી તરફ, અથવા આમ આપણે લઈએ કે ડાબી તરફ ગતિ કરે છે। તમે જમણી તરફ લખી શકો છો, આપણે અહીંયા જમણી તરફ છે, તો ચલો જમણી તરફ કરી નાખું, જમણી તરફ। તો બીજી વખત તમે લખશો આકૃતિમાં જમણી તરફ દર્શાવ્યું છે, તો આપણે જમણી કરી નાખું। ઓકે, હવે તમે ગુચડાને ગતિ કરી, તમે ચુંબકને ગતિ આપીને ગુચડાની નજીક લઈ આવ્યા, જ્યારે ચુંબક ગતિ કરતું હતું ત્યારે ગેલ્વેનોમીટરની સોય જમણી તરફ કોણાવર્તન કરે છે, જે દર્શાવે છે કે ગુચડામાં વિદ્યુત પ્રવાહની હાજરી છે। જોયું? તમે કાંઈ નથી કર્યું, ખાલી ચુંબકને ગતિ આપી તો ગુચડામાં તમને વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ થઈ। હવે ચુંબકને ગુચડા નજીક સ્થિર અવસ્થામાં રાખો, પાછું ચુંબક જો સ્થિર હશે તો ફરીથી ગેલ્વેનોમીટરની સોય શૂન્ય પર સ્થિર થાય છે। આમ જ્યારે ચુંબક ગતિ કરતું હતું ત્યારે વિદ્યુત પ્રવાહ મળે છે, પણ તમે ચુંબકને ગુચડા પાસે સ્થિર અવસ્થામાં રાખ્યું તો ગુચડામાં તમને કોઈ વિદ્યુત પ્રવાહ મળતો નથી ને ગેલ્વેનોમીટરની સોય શૂન્ય પર સ્થિર રહે છે।
હવે ચુંબકનો એન ધ્રુવ ગુચડાના બી છેડા તરફ જ છે. હવે તમે ચુંબકને ગુચડાથી દૂર લઈ જતા ગેલ્વેનો મીટરનો દર્શક વિરુદ્ધ દિશામાં, શું કીધું તું પેલા, પેલા જમણી તો હવે આપણે લખશું ડાબી તરફ કોણાવર્તન કરે છે. આમ તમે ચુંબકને ઝડપથી દૂર લઈ જાઓ તો ગેલ્વેનો મીટરનો દર્શક ડાબી તરફ કોણાવર્તન કરે છે. એનો મતલબ એમ કે વિદ્યુત પ્રવાહની હાજરી તો છે, પાના પરથી કહી શકાય કે ગુચડામાં પહેલી વખત જ્યારે વિદ્યુત પ્રવાહ મળ્યો હતો, જે દિશામાં વિદ્યુત પ્રવાહ મળ્યો હતો એના કરતાં વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે છે એનું સૂચન કરે છે. આમ વિદ્યુત પ્રવાહ તો મળ્યો જ, પણ અગાઉ મળેલા વિદ્યુત પ્રવાહ કરતાં વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે છે તેવું સૂચન થાય છે. મિત્રો, જો ચુંબકને સ્થિર રાખી કોને, તો કે ગૂંચડાને ગતિ આપવામાં આવે. હવે ચુંબક સ્થિર રાખો, આ ગૂંચડાને ગતિ આપો, તો પણ ઉપર મળેલા પરિણામો જેવા જ પરિણામ મળે છે. જો ગૂંચડાને તમે નજીક લઈ જાઓ અથવા તમે ગૂંચડાને ઝડપથી દૂર લઈ જાઓ તો પણ ગેલ્વેનો મીટરની સોય કોણાવર્તન કરશે. કા ચુંબકને ગતિ આપો, કા ગૂંચડાને ગતિ આપો, ગેલ્વેનો મીટરની સોયને કોણાવર્તન કરવું પડે, જે દર્શાવે છે કે ગૂંચડાની અંદર વિદ્યુત પ્રવાહ હાજર છે. મિત્રો, જો આકૃતિ મોટી કરી લે, જો મિત્રો ચુંબકના એસ ધ્રુવને, ક્યાં ધ્રુવને, એસ ધ્રુવને ગૂંચડાના ક્યાં છેડા તરફ, બી છેડા તરફ રાખી, અત્યારે એન ધ્રુવને રાખો તો હવે આપણે એસ ધ્રુવને શું કરશું, ગૂંચડાના બી છેડા તરફ રાખી ઉપરોક્ત પ્રયોગનું પુનરાવર્તન કરો. ઉપરોક્ત પ્રયોગનું પુનરાવર્તન કરતા અગાઉ મળેલા અવલોકન કરતા તદ્દન વિરુદ્ધ પરિણામો મળે છે. આપણે શું કીધું હતું કે એન ધ્રુવને ઝડપથી ગતિ આપો તો જમણી તરફ ગતિ કરતો હતો, પણ જો એસ ધ્રુવને ગતિ આપશો તો આ દર્શક છે એ ડાબી તરફ કોણાવર્તન કરશે. વિદ્યુત પ્રવાહ તો મળશે, એન ધ્રુવને ગૂંચડાના બી છેડા તરફ રાખીને ગતિ કરાવો તોય વિદ્યુત પ્રવાહ મળે, એસ ધ્રુવને ગૂંચડાના બી છેડા તરફ રાખી ગતિ આપો તોય વિદ્યુત પ્રવાહ મળે, પણ દિશા વિરુદ્ધ થઈ જા. આના પરથી શીખા શું મિત્રો, તો કે આના પરથી શીખા કે ગૂંચડા અને ચુંબકની સાપેક્ષ ગતિને કારણે ગૂંચડામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ, જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. પરિણામે ગૂંચડામાં તમને મળે છે પ્રેરિત
વિદ્યુત પ્રવાહ મળે છે આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. તો પહેલેથી જ લઈએ આખો પ્રશ્ન. શું કીધું? પહેલી વહેલી વસ્તુ કે ઘણા બધા આટાવાળું ગૂંચળું એ બી લો, તેના બે છેડાને ગેલ્વેનોમીટર સાથે જોડો. હવે કયો ગેલ્વેનોમીટર? એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની હાજરી સૂચવે છે. એક ગજ્યા ચુંબકનો એન ધ્રુવ ગૂંચળાના બી છેડા તરફ રહે તેમ સ્થિર રાખો. ગેલ્વેનોમીટરની સોય શૂન્ય પર સ્થિર હોય છે, જે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની ગેરહાજરી સૂચવે. હવે ચુંબકને ઝડપથી ગૂંચળા તરફ ગતિ આપતા ગેલ્વેનોમીટરનો દર્શક જમણી તરફ કોણાવર્તન કરે છે, જે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે. હવે ચુંબકને ગૂંચળા નજીક સ્થિર અવસ્થામાં રાખતા ગેલ્વેનોમીટરની સોય ફરીથી શૂન્ય પર સ્થિર થાય છે. હવે ચુંબકને ઝડપથી ગૂંચળાથી દૂર લઈ જતા ગેલ્વેનોમીટરની સોય વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી તરફ કોણાવર્તન કરે છે, જે દર્શાવે છે કે અગાઉ મળેલા વિદ્યુત પ્રવાહ કરતા વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે. મિત્રો, ચુંબકને સ્થિર રાખી ગૂંચળાને ચુંબક તરફ ગતિ આપવામાં આવે તો ઉપર મળેલા પરિણામો જેવા જ પરિણામ મળે છે. હવે જો ગૂંચળાના એસ ધ્રુવને ચુંબકના એસ ધ્રુવને ગૂંચળાના બી છેડા તરફ રાખી ચુંબક ઉપરોક્ત પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે તો ઉપર મળેલા પરિણામ કરતા તદ્દન વિરુદ્ધ પરિણામો મળે છે. આ પરથી કહી શકાય કે ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ દ્વારા ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ, જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે, ઉત્પન્ન થાય છે. પરિણામે તમને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે અને આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. તો મિત્રો, તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાવવો જરૂરી છે અને ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ દ્વારા ગૂંચળામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ઉત્પન્ન થાય છે, પરિણામે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. તો આ વિદ્યુત પ્રવાહ મેળવવાની ઘટના એને કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આભાર.